अन्य साधनों की आवक नो शीर्षक अने आ शीर्षक हेठ अपने दाखलाओ पण भण्या छे। ग्रुप नी अंदर एक रकम मूकी छे, ए रकम प्रमाणे एक दाखलो आपणे गणी। श्री अक्रम नी अन्य साधनों की कर पात्र आवक नी गणतरी दर्शावतु पत्र। कोलम त्रण वर्ष विगत रकम रूपया रकम रूपया पांचवू वर्ष एट्लेसनी अपनी आवक है आकारी वर्ष जी आकारी 2020-21 में करे रकम अपने ग्रुप में मूकी है ये प्रमाण आप जुए। सौ पहला आप रकम वाँची लेखी कि रुपया 36,000 में 10% 6 कंपनी करमुक्त डिबेन्चरो टीडीएस दर 10%। डिबेन्चर जयरे आप तो यह ब्याज करपात्र है, पर जयरे डिविडेंड आप शेर मूड़ी आप तो ये भारतीय कंपनी शेर है ये संपूर्णपणे करमुक्त गणीश। विदेशी कंपनी शेर की आवक ने करपात्र गणीश, पर भारतीय कंपनी शेर पर चालू वर्षे 10 लाख सुधीन डिविडेंड मत हो त्या सुधी आप करमुक्त गणीश। 10 लाख करता वधारे मळे तो करपात्र गणीश। तो पहलू है रुपया 36,000 ना 10% 6 कंपनी करमुक्त डिबेन्चर बराबर एटले 6 कंपनी करमुक्त डिबेन्चर अने एनी आवक छे 36,000 ना 10% एटले एनुं ब्याज केटलुं थाय 36,000 × 10/100 એટલે 3600 ब्याज थाय अने એમાં TDS નો દર આપ્યો છે 10%। TDS એટલે કે મૂળ સ્થાનેથી કપાત, એટલે આપણે આમ જોવા જઈએ તો 3600 ના 10% 3600 વ્યાજ થયું, 3600 વ્યાજ થયું અને મૂળ સ્થાનેથી કપાત કેટલી થાય એટલે કે 90% લેખે 3600 વ્યાજ તો 100% લેખે કેટલું તો એને આપણે દર્શાવીએ ત્રિરાશિમાં તો 3600 × 100/90 = 4000 વ્યાજ થાય। पड़े 100/90 54,000 ने 60% गुजरात सरकार की लोन अने पाछळना तीजा चौथा नंबर मुद्दा में आपणे गुजरात सरकार की लोन है ये 60% गुजरात सरकार की लोन 1/4/2019 रोज 54,000 તે પૈકી રૂપિયા 20,000 ની લોન 31/7/19 ના રોજ વેચી નાખી એટલે એમાંથી આપણે 31/7/19 ના રોજ આપણે 54,000 માંથી 20,000 ની લોન વેચી મારી એટલે 6 મહિના માટે એ લોન રાખી અને એ જ તારીખે 45,000 ના કિંમતના ભાવમાં 10% ના 6 કંપનીના કરમુક્ત ડિબેન્ચરો TDS 10% લીધી લેખી હતા એ લીધા એટલે હવે એ જ તારીખે આપણે બીજી શું છે 45,000 ની કિંમતની ભાવ 10% ની 6 કંપનીના કરમુક્ત ડિબેન્ચરો ખરીદેલા છે TDS નો 10%। તો હવે જુઓ રૂપિયા 54,000 ની 60% ની ગુજરાત સરકારની લોન જો આટલું વાંચે તો આપણે 12 મહિનાનું પૂરું વ્યાજ ગણીશું, પણ 54,000 માંથી 20,000 ની લોન 31/7/19 એ વેચી મારી એટલે તમે જુઓ કે ચોથું પાંચમો છઠ્ઠો અને સાતમો આ 4 મહિના થાય, પણ અહીંયા આપણને એ પણ કહે છે કે વ્યાજ હંમેશા 30/6/31/12 ના રોજ મળતું હતું અને 6-6 મહિનાનું વ્યાજ મળે એટલે અહીંયા ભલે 31/7 વેચી પણ વ્યાજ કેટલા માસનું મળશે 6 માસનું। એટલે અહીંયા જુઓ કે કુલ લોન કેટલી છે 54,000 અને 54,000માંથી આપણે 20,000 જે છે એ 20,000 31/7 વેચે, પણ બાકીના જે છે અહીંયા લોન કુલ લોન 54,000 હતી એમાંથી બાદ લોન જે વેચી તારીખ 31/7 એ 20,000 ની લોન વેચી એટલે 34,000 ની લોન છે એ 12 માસની પૂરી છે 12 માસની પૂરી છે પૂરી રકમ છે એટલે 12 માસનું પૂરું વ્યાજ 34,000 ની લોન ઉપર મળે। તો અહીંયા આપણે લખી શકીએ સાહેબ કે ગુજરાત સરકારની રૂપિયા 34,000
34,000 में गुजरात सरकार ने लॉन, सरकार ने लॉन। तो 34,000 को अपने 12 महीना में ब्याज पूरे पूरे लगी, अने ब्याज नो दर के प्रोच है, तो ब्याज नो 7% दर से, ले 7% लेके कितनू ब्याज थाय से, ये आपने जो ही, बराबर जे, ले 34,000 गुणिया 7% बराबर 2380 ब्याज दर, 2380 ब्याज। हवे सेकंड, चलो बेमा थाय एक अने सेकंड, तो बाकी ना 20,000 54,000 ની લોન હતી, એમાંથી 34,000 છે 12 મહિના માટે આપણે પૂરા સમય માટે રાખી છે, તો બાકીના જે 20,000 છે એ 20,000 શું કહે છે 7% ની ગુજરાત સરકારની લોન 1/4/2019 ના રોજ 54,000 ની હતી, એ પૈકી 20,000 ની લોન 31/7/19 ના રોજ વેચી, એટલે 31/7/19 એટલે કે 4 મહિનામાં વેચી કાઢી, પણ વ્યાજનો દર શું છે, વ્યાજ હંમેશા 30/6 એટલે કે જૂન મહિનામાં 30મી જૂન અને 31મી ડિસેમ્બરે મળે, એટલે બાકીના 20,000 ની લોન જે છે એના ઉપર આપણે 6 માસનું વ્યાજ મળશે। તો રૂપિયા 20,000 ની ગુજરાત સરકારની લોન લોન બરાબર છે, તો 20,000 ગુણ્યા 7% લેખે વ્યાજનો દર છે, પણ કેટલા માસ માટે 6 માસ માટે વ્યાજ મળે, એટલે તમે જુઓ કેટલું વ્યાજ મળશે, જુઓ ₹700 વ્યાજ, આમ ₹700 વ્યાજ, એટલે જે ગુજરાત સરકારની લોન હતી 34,000 + 20,000 54,000 ઉપર વ્યાજ કેટલું પડે 2380, એ 12 માસનું 34,000 અને બાકીના 20,000 6 માસનું લોન ઉપર વ્યાજ એ 3,080 આપણને વ્યાજ મળે છે। હવે નેક્સ્ટ મુદ્દો છે રૂપિયા 5,000 ના 6.5% ના ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ પર વ્યાજ, બરાબર છે, એટલે મુદ્દા નંબર 3 અને 6.5% ના ટ્રેઝરી સેવિંગ્સ સર્ટિફિકેટ, તો ટ્રેઝરી સેવિંગ સર્ટિફિકેટ શું છે, સંપૂર્ણ કરમુક્ત જામીનગીરી છે, મેં તમને આગળ લખાવી છે, સંપૂર્ણ કરમુક્ત જામીનગીરી એટલે એના ઉપર જે વ્યાજ મળે છે એ સંપૂર્ણ કરમુક્ત ગણાય, આગળ જે મેં તમને બીજા કે ત્રીજા લેક્ચરમાં લખાવ્યું છે। ત્યાર પછી જુઓ હવે 7% જે 20,000 ની આ લોન છે વેચી મારી, 34,000 ની 12 માસ માટે રાખી, 20,000 ની લોન વેચી મારી, એટલે એ જ તારીખે, કઈ તારીખે, 31/7/2019 ના રોજ 45,000 ની કિંમતની ના ભાવ ભાવ 10% ના દરે ક્ષ કંપનીના કરમુક્ત ડિબેન્ચરો, એટલે આ કંપનીના કરમુક્ત ડિબેન્ચરો ફરી પાછા એમને કરી દે, ક્યારે કરી દે, 31/7 એટલે કે 6 કંપનીના ફરી પાછા ડિબેન્ચરો ખરીદ્યા છે, નવા ખરીદેલા ડિબેન્ચરનું વ્યાજ, ખરીદે ડિબેન્ચરનું વ્યાજ ક્યારે ખરીદ્યા, તો 31/7 કેટલા ખરીદ્યા, તો 45,000 નું ડિબેન્ચર ખરીદ્યા, વ્યાજ 4 મહિના નીકળી ગયા, તો 30/6 એમને વ્યાજ ન મળે, બરાબર છે, બાકીનું વ્યાજ છે 6 માસનું એમને લેવાનું છે, 31/7 વેચી માર્યું એટલે 30/6 નું વ્યાજ જતું રહ્યું, હવે વ્યાજ કેટલું રહેશે, 6 માસનું વ્યાજ પાછું લેવાનું, કે 30/6 આ 31/7 આપણે ખરીદ્યા, 31/7 એટલે 6 મહિનો જતો રહ્યો છે, એટલે એક વ્યાજ ચૂકવાઈ ગયું, હવે બીજું વ્યાજ ક્યારે આવશે, 31/12 એટલે 6 માસનું વ્યાજ એમને મળે, તો 6 માસનું વ્યાજ, અને ત્યાર પછી શું કહે છે, 10% લેખી, 10% લેખી, એટલે આનો વ્યાજનો દર છે 10%, અને ફરી પાછો TDS નો દર પણ તમને શું કહે છે, તો TDS નો દર 10%, એટલે 100/90, બરાબર છે,
परिभाषा तुमने ख्याल ना हो तो परिभाषा आपने अलग करके करी कि 45,000 अनुज 10% लिखी ब्याज कितना था और 6 मास को ब्याज कितना था तो कौन तो आपने ख्याल आए कि 45,000 को ब्याज कितना था तो 450 गुणिया 10 गुणिया 6 अने भाग्या 12 એટલે 2250 વ્યાજ થાય. હવે આના ઉપર પીડીએસ છે એટલે કે મૂળ સ્થાને થી કપાયા છે 90% લેખે વ્યાજ મળે છે તો ગુણ્યા 90% લેખે 2250 તો 100% લેખે કેટલું એટલે એ વ્યાજ કેટલું થાય તો તમે જુઓ 2250 ગુણ્યા 10 ભાગ્યા 9 બરાબર 2500 વ્યાજ થાય. એટલે 2500 વ્યાજ આપણે કેવી રીતે દર્શાવી ધ્યાન રહે કે 45,000 નો 6 માસ નું વ્યાજ 10% વ્યાજ નો દર અને 10% પીડીએસ પીડીએસ કેટલું 10% તો 2500 વ્યાજ એ પણ આપણને મળે. અહીંયા શું કહે છે વ્યાજ આપણને 6 માસે મળે છે એટલે 30મી જૂને વ્યાજ ચૂકવાઈ ગયું તો હવે ચૂકવાશે ક્યારે 31/12 ચૂકવાશે એટલે વ્યાજ કેટલા માસ નું મળશે 6 માસ નું વ્યાજ મળશે. ત્યાર પછી શું કહે છે હવે આ 45,000 ના ડિબેન્ચર લેવા માટે શું કર્યું અમને આ માટે 15,000 ની રકમ તે આપણે 15% ના વ્યાજ ઉછીની લીધી એટલે આ કરપાત્ર જે વ્યાજ ની આવક છે એ ખરીદવા માટે 15,000 ની લોન લીધી છે તો આપણે જે ઉછીની લીધેલ લોન પરનું વ્યાજ એ આપણે બધે મળે એ શીર્ષકની ખાસ કપાતમાં લઈશું. અને કઈ તારીખે લીધી છે 31/7 તો બાકીના 8 મહિનાનું વ્યાજ આપણે ચૂકવવાનું થાય છે. પછી શું છે વિદેશી કંપનીઓને શેરો પર મળે ડિવિડન્ડની આવક જો અહીંયા ડિવિડન્ડની આવક સંપૂર્ણપણે કરમુક્ત છે પણ ભારતીય કંપનીના શેર પર મળે ડિવિડન્ડ કરમુક્ત ગણાય પણ વિદેશી કંપનીના શેર પર ડિવિડન્ડ કરપાત્ર છે. તો વિદેશી કંપનીના શેર પરનો ડિવિડન્ડ એ શું કહેવાય કરપાત્ર. વિદેશી છે એટલા માટે પણ ભારતીય કંપનીઓ તો 10 લાખ સુધીનો ડિવિડન્ડ એ કરમુક્ત ગણાય અને આ ડિવિડન્ડની રકમ છે એ 12. ત્યાર પછી શું કહે છે પાછલા વર્ષ દરમિયાન નીચે મુજબ ખેતીની આવક મળી. ભારતમાં સ્થિત જમીનમાંથી 85,000 અહીંયા ભારતીય ખેતીની આવક સંપૂર્ણપણે કરમુક્ત એટલે કે ભારતના કોઈ પણ સરહદ ઉપર ભારતની ધરતી ઉપર જો ખેતીની આવક કરમુક્ત પણ વિદેશની ધરતીની આવક કરપાત્ર છે. એટલે શું છે ભારતીય ખેતીની આવક ભારતીય જમીનની ખેતી આવક શું કહેવાય કરમુક્ત. એ 85,000 આપી છે એ 85,000 સંપૂર્ણ કરમુક્ત છે પણ વિદેશી પરદેશમાં સ્થિત જમીનમાંથી 3,25,000ની આવક એટલે કે વિદેશી અથવા પરદેશી ખેતીની આવક અને એ આવક આપી છે 3,25,000 એ કરપાત્ર છે. 3,25,000 એ કરપાત્ર છે તો આ આવકને આપણે શું ગણીએ કરપાત્ર. અને એ સિવાય બીજી કોઈ આવક આપી નથી પણ 15,000 જે 6 લિમિટેડના જે ડિબેન્ચર ખરીદવા માટે 15,000 ની લોન લીધી છે એના ઉપર આપણે વ્યાજ ચૂકવ્યું છે તો એ શું કહેવાય આપણને શીર્ષકમાંથી વજ્રે મળતી કપાત ગણાય. કેમ કે કરપાત્ર આવક છે એટલા માટે એમાંથી વજ્રે મળે. તો હવે ટોટલ આવકનો સરવાળો કે ટોટલ આવક એટલે કે અન્ય સાધનોની ગ્રોસ આવક અન્ય સાધનોની ગ્રોસ આવક તો સરવાળો આપણે કરીએ કુલ આવક થાય છે એક કુલ આવક છે 3,46,580 3,46,580 જેમાંથી બાદ શીર્ષકની કપાત તો કપાત કઈ મળશે તો કપાતમાં એક જ કપાત છે કે આ માટે 15,000 ની રકમ તેમણે 15% ના વ્યાજે ઉછીની લીધી હતી એટલે કે 6 લિમિટેડના ડિબેન્ચર ખરીદવા માટે 15,000 ની વ્યાજ એટલે કે 15,000 ની રકમ ઉધાર લીધી હતી ને એનું વ્યાજ ચૂક્યું એટલે જુઓ ઉછીની રકમનું વ્યાજ ઉછીની મૂડી પરનું વ્યાજ
अब कितनी रकम दी थी हमने? 15,000 दी थी। कितना मासिक ब्याज गणा है? 15% लिखे। अरे कितना मासिक ब्याज गणा है? तो कई तारीख लिखी है? 31/7/19 એટલે 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11, 12, 1, 2 અને 3 આપણો વર્ષ પૂરો ક્યારે થાય? 31/3/20 એટલે 8 મહિના માટે આપણે વ્યાજ ચૂકવવું પડે। મળે છે વ્યાજ 6-6 માસે, પણ આપણે જ્યારથી ઉછીને લીધી છે એના માટે 8 મહિનાનો વ્યાજ આપણે ચૂકવવું પડે। 8/12 એટલે કુલ વ્યાજ કેટલું થાય છે? એ 1500 વ્યાજ આપણે ચૂકવીએ છીએ। 1500 व्याज बात करिए बाकी, એટલે આપણે બાકીની જે રકમ છે એ રકમ 345,080 એ શું કહેવાય? તો અન્ય સાધનોની કરપાત્ર આવક, અન્ય સાધનોની કરપાત્ર આવક, અન્ય સાધનોની કરપાત્ર 345,080 એ અન્ય સાધનોની કરપાત્ર આવક ગણાય છે। આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે, આની રકમ પણ મેં ગ્રુપમાં મૂકી છે, રકમ લખીને આ દાખલો ગણો। અને આવા દાખલા બીજા પરીક્ષા એક્ઝામ્પલમાં આપ્યા છે, તમને સ્વાધ્યાયમાં આપ્યા છે, એવા દાખલા ફરી પાછા તમારે જાતે મહેનત કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે અને દાખલા ગણવાના છે। અહીં સુધી રાખીએ છીએ। જય હિન્દ।